બોટાદ જિલ્લાના રાણપુરમાં ગૌચરની જમીન ઉપર કરેલા દબાણો દૂર કરવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી। રાણપુરમાં માલધારી ચોકથી રેલી નીકળી તાલુકા પંચાયત ખાતે ઇન્ચાર્જ ટીડીઓ રોનક પટેલને ગૌચરમાં દબાણો દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નાયબ મામલતદાર બીપી રાણાને ગૌચરમાં દબાણો હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાણપુર ગામ તળમાં 1500 થી 1800 વીઘા ગૌચર જમીન આવેલ છે। આ ગૌચર જમીન પર અસામાજિક તત્વો ભૂમાફિયા વર્ષોથી દબાણ કરેલ છે। તમામ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવેલ નથી। હાઈકોર્ટ તરફથી 2 હુકમ પણ કરેલ છે, DILF તરફથી માપણી પણ થઈ ચૂકેલ છે, પરંતુ આ દબાણ ધારકો અત્યાર સુધી દબાણ ખાલી કરેલ નથી। સરકાર તરફથી નોટિસ આપેલ છે, પરંતુ આ ભૂમાફિયા ગેરકાયદેસર દબાણ કરેલ છે। રાજકીય વર્ગ ધરાવતા હોય સરકારી અધિકારીઓ આંખ આડા કાન કરે છે, સરકાર તરફથી લેન્ડ ગ્રેબિંગ કેમ દાખલ કરતા નથી? આવા ભૂમાફિયા ઉપર કાયદેસર કાર્યવાહી કરી ઝડપથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી અબોલ અને મૂંગા પશુને ન્યાય આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી। તાત્કાલિક આ ગૌચર ઉપર કરેલા દબાણો નહીં હટાવવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની અને રાણપુર બંધના એલાનની ચીમકી ઉચ્ચારી હતી। આ રેલીમાં માલધારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને તાત્કાલિક ગૌચર જમીન ઉપર ખડકાળ દબાણો હટાવવાની માંગ કરી હતી। ઉરાંગ હરિભાઈ ભરવાડ, માલધારી સમાજ, ગોપાલક સમાજવાથી અમે બધા લોકો બિલોંગ કરીએ છીએ। રાણપુર શહેરમાં આજે આવેદનપત્ર આપવાનું છે, મૌન રેલી યોજે, શું કાર્યક્રમ હતો, સેના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું? છેલ્લા 15 વર્ષથી માલધારી સમાજ રાણપુરમાં ગૌચર હટાવો, 1500 થી વધારે વીઘાથી આ લોકોએ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ છે, પણ 15 વર્ષથી છેલ્લી લડત કરી રહ્યા છે માલધારી સમાજ, પણ કોઈ પણ પ્રકારનો અમને ન્યાય મળેલ નથી। 15 વર્ષથી આ લડતમાં 2 વાર હાઈકોર્ટે હુકમ જાહેર કરેલો છે, છતાંય ગૌચર માફિયાઓ, ભૂમાફિયાઓ ગૌચરને ખાલી કરતા નથી। તો હું એવું માનું છું કે આ લોકો સંવિધાનથી પણ ઉપર છે, અધિકારીઓ અધિકારી નહીં પૂછવાનું, સંવિધાન તમારા કરતાં મોટું છે, સંવિધાન આ દેશનો, આપણો રાજા સંવિધાન છે, સંવિધાનનું તમે આ દેશનું માન્ય નથી રાખતા અધિકારીઓ, અને તમે આ ગૌચર ઉપર જે દબાણ થયેલું છે એનું કોઈ એક્શન નથી લેતા। તો અમારે આ બધા આંદોલન કરવા પડશે, અને ભવિષ્યમાં જો અમને આ ગૌચર માટે ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું, ઉપવાસ ધારણા પણ કરીશું, અને રાણપુર શહેરનું બંધનું એલાન પણ આપીશું, માટે અમને ન્યાય આપો તમે। મારો પરિચય રામાભાઈ વજેકરણભાઈ ગાંગડિયા। રાણપુર શહેરમાં આજે ગૌચરને લઈને રેલીનું આયોજન છે, આવેદનપત્ર આપવાનું છે, શું પ્રશ્ન છે, સેના કારણે? રાણપુર ગામની અંદર છેલ્લા 15 વર્ષથી અમે ગૌચર પ્રશ્ન માટે લડત કરી રહ્યા છીએ। હાઈકોર્ટશ્રીના 2 હુકમ છે, લેન્ડ કમ DLR તરફથી માપણી પણ થઈ ચૂકેલ છે, માપણી થયા એને પણ 1.5 વર્ષ થઈ ગયું છે, છતાં પણ આજ દિન સુધી આ સરકારી કર્મચારીઓએ કોઈ પણ દબાણ ધારકો માથા ભારે અસામાજિક તત્વોને સહારો આપી અને ખાલી કરાવતા નથી। જો આગામી દિવસોમાં ગૌચરની જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો કેવા કાર્યક્રમો, કેવા પ્રોગ્રામ? અગાઉના દિવસોમાં જો અમારું અબોલ પશુઓનું, આ ગૌચર ગાય માતાનું નહીં ખાલી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી છીએ, અને ખાતરી પણ આપી છીએ કે આ પ્રશ્ન આગળ નહીં હાલે, અને અમારા અબોલ પશુઓને જો આ માથા ભરીને લુખા તત્વોને નહીં હટાવો, સરકારશ્રી તરફથી કાયદા પણ પડ્યા છે, લેન્ડ ગ્રેબિંગ કરવી જોઈએ કે આ લોકોની માપણી કરી અને દબાણ ધારકો પણ ફાઇનલ થઈ ગયા, તે છતાં લેન્ડ ગ્રેબિંગ પણ નથી કરતા। આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપવાસ ઉપર બેસવાનું, શું વિષય છે? બોલો, અબોલ પશુના નિર્ણય ઉપરથી જ ઉતરવાનું છે, કારણ કે અમારા માલધારીઓ 100 ફૂટની જગ્યા રોકતા હોય, 200 ફૂટની જગ્યા રોકતા હોય તો એના તબેલા માલના તમામ લઈ જવામાં આવે છે, અને 50 વીઘા 100 વીઘા દબાણ કરીને બેઠા છે, પણ આજ દિન સુધી કોઈ અધિકારી આનો નિર્ણય નહીં લેતા, અને આ ગૌચર જમીનનું દબાણ હિમણામાં જ રહ્યા છે।